मित्रों, मारू नाम रिकिन भाई प्रजापति, लक्स स्कूल ऑफ साइंस बमणा। आपणे 12 कॉमर्स नी अंदर आंकड़ा शास्त्र नी अंदर चौथो प्रकरण सीखी रहा छे, जेनु नाम छे सामयिक श्रेणी। एनी अंदर आलेख नी रीत सीखी गया, बीजी रीत सीखी रहा छे न्यूनतम वर्गो नी रीत। मां बे प्रकार ना दाखला सीखी गया होय, अमुक ज वर्ष नी वलन किंमत शोधवानी होय। बीजू सीखे आपणे बीजो प्रकार, बधा ज वर्षनी वलन किंमतो शोधवानी होय। आजे आपणे त्रीजो प्रकार सीखीए छे कि जेमां बधा वर्षनी वलन किंमत शोधवानी होय प्लस ए वलन किंमत ने आधारे आलेख दोरवानो होय। तो केवी रीते शोधी शकाय ए आजे आपणे जोईए छीए। आगळ उदाहरण 6 આપણે આપેલું છે। સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને તેને આલેખ વડે દર્શાવો। ફક્ત આલેખ વડે દર્શાવો એટલું જ કરવું હોય તો આપણે સીધું જ વર્ષ ને ટી લઈને સીધો આલેખ દોરી શકાય। પરંતુ અહીં તમને સ્પષ્ટ કહું છે, સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરવાનું છે। એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, ત્યાં સુધી આપણે જવું પડશે। અને પછી એ આલેખ દોરવા માટે દરેક વર્ષની વલણ કિંમતો શોધવી પડશે એ આલેખમાં બતાવવા માટે। પછી કહ્યું તથા ઓગસ્ટ માસનું વેચાણ શોધ। અહીંયા તમને શું માસ આપ્યા છે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન, અને જૂન પછી ઓગસ્ટમાં આપણે એક વધારાનું શોધવાનું છે કે ઓગસ્ટ મહિનામાં કેટલો વેચાણ થશે। વેચાણ આપણને આપ્યું છે 1000 માં। દાખલો ભરવાની શરૂઆત કરી, અહીંયા લખી કાઢવાનું કુલ, આ આલુ આપ્યું છે એનું ભૂ કરી દેવાનું, વેચાણને આપણે કહી દઈશું ભાઈ, આનો સરવાળો કરીએ એટલે આપણે એને કહીશું સિગ્મા વાય। સિગ્મા વાય થશે 501। પછી ભાઈ પછી આપણને આ જે સંખ્યાઓ આપી છે માસ, એના પછી સમય ટી મળે, એક બે ત્રણ ચાર પાંચ ને છ, સરવાળો કરો એટલે સિગ્મા ટી થશે 21। ટી પછી આપણને મળશે ટી વાય, એટલે કે ટી અને વાય નો ગુણાકાર કરવાનો 80 × 1, 85 × 2 170, 90 × 3 270, 76 × 4 304, 82 × 5 410, 88 × 6 528। હવે આપણે આનો સરવાળો કરીશું સિગ્મા ટી વાય 1762। ટી વાય મળી ગયું, હવે ટી સ્ક્વેર શોધવાનું, ટી નો વર્ગ કરો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36। ટી નો સર ટી સ્ક્વેર નો સરવાળો કરવાનો સિગ્મા ટી નો સ્ક્વેર 91। છેલ્લું ખાનું વલણ કિંમતો નું આવશે, વલણ કિંમતો એ આપણને છેલ્લે વાય કેપ સુધી શું પછી આપણને મળશે। હવે આપણે ટેબલ સિવાયની પ્રક્રિયા કરી પછી શોધાશે ટી બાર, ટી બાર નું સૂત્ર આવશે સિગ્મા ટી ભાગ્યા એન, સિગ્મા ટી છે આપણી પાસે 21, એન એટલે સંખ્યાઓ, 3 ને 3 6 માસ આપેલા છે આપણને એટલે ભાગ્યા 6, 21 ભાગ્યા 6 કરશો તમે જવાબ મળશે 3.5। ટી બાર મળી જાય પછી વાય બાર શોધવાનું, વાય બાર નું સૂત્ર સિગ્મા વાય ભાગ્યા એન, સિગ્મા વાય છે 501 ભાગ્યા એન એટલે 6 સંખ્યાઓ છે, 501 ભાગ્યા 6 કરવાનું તો આપણે 83.5 મળશે। આ મળી ગયો વાય બાર, પછી શોધાશે બાર એટલે કે બી શોધાય પછી એ શોધાય,
बीजू सूत्र एन सिग्मा टी वाय माइनस सिग्मा टी सिग्मा वाय भाग्या एन सिग्मा टी नो स्क्वायर माइनस सिग्मा टी होल स्क्वायर। एन ये संख्याओ त्रण ने त्रण छ संख्याओ छे કૌંસમાં સિગ્મા ટી વાય સિગ્મા ટી વાય છે 1762 ઓછા ખાલી સિગ્મા ટી છે 21 ખાલી સિગ્મા વાય છે આપણી પાસે 501 ભાગ્યા n એટલે 6 સિગ્મા ટી નો સ્ક્વેર એ છે 91 માઇનસ કૌંસમાં સિગ્મા ટી છે એનો સ્ક્વેર છે એટલે સિગ્મા ટી લખાશે 21 એનો સ્ક્વેર બંને ગુણાકાર કરો 1762 ગુણ્યા 6 કરવાનું 10572 ઓછા 21 ગુણ્યા 501 કરવાનું 10521 ભાગ્યા 91 ગુણ્યા 6 546 ઓછા 21 નો વર્ગ 441 10572 ઓછા 10521 કરવાનું 51 546 ઓછા 441 105 51 ભાગે 105 કરશો 0.48 59 પોઈન્ટ પછી 48 છે અને એન પછીના બે આંકડા 59 છે એટલે કે 50 કરતા વધારે છે એટલે આગળ એક ઉમેરી દેવાનું 48 ને બદલે 49 કરી દેવાનું 0.48 વત્તા 1 એટલે 0.49 આ મળી ગયા આપણને બી બી મળી જાય પછી આપણે શોધીએ એ બરાબર y બાર માઇનસ બી ટી બાર એક્સ ની જગ્યાએ ટી આવી જાય અને કિંમત મૂકીએ તો વાય બાર એ છે આપણી પાસે 83.5 ઓછા બી બી છે 0.49 ટી બાર છે 3.5 બંને નો ગુણાકાર 83.5 ઓછા 0.49 ગુણ્યા 3.5 કરવાનું તમારે યાદ આવશે 1.715 83.5 ઓછા 1.715 કરવાનું યાદ આવશે 81.785 પોઈન્ટ પછી 78 છે એન પછી 5 છે 78 વત્તા 1.79 81.79 આ મળી ગયા આપણે ઈ નો જવાબ બી મળી ગયા ઈ મળી ગયા હવે એના પછી આપણે વલણ રેખાનું અનુઆયોજન કરીએ તો વલણ રેખાનું અનુઆયોજન સાદરૂપ આપે તો વાય કેપ બરાબર ઈ પ્લસ ડી ટી y cap બરાબર ઈ આપણો જવાબ આવ્યો 81.79 પ્લસ b b એટલે 0.49 અને t એવા ને એવા આપણે પહેલું જે વલણના સમીકરણનું અન્વયોજન કરો એ અહીંયા અન્વયોજન થઈ ગયું છે હવે એ વલણ રેખાનું અન્વયોજન તમારે વલણ કિંમત જો લખી છે એ ટેબલમાં લખી કાઢવાનું लेकिन भाई क्या बराबर 81.79 प्लस 0.49 टी હવે દરેક વર્ષની એટલે કે દરેક માસ એટલે દરેક માસની વલણ કિંમત તો આપણે શોધવી પડશે એના માટે ટી ની જગ્યા પહેલા 1 મૂકવાના પછી 2 મૂકવાના એ રીતે આપણે કામ કરવું પડશે તો પહેલા આપણે એવું કરીએ ટી બરાબર 1 મૂકીએ તો ટી બરાબર 1 મૂકતા આ સમીકરણ લખવાનું વાય કેપ બરાબર 81.79 પ્લસ 0.49 ટી ની જગ્યાએ 1
बराबर 81.79 एक वाले गुण लेंगे था 0.49 आ बने ना सरवाड़ो कर 82.28 आप पहला ना जा बार टी नी जगह एक मुक्या तो नहीं लखवान तुम्हारे 82.28 अबे टी नी जगह बे मुकवान बे मुके तो वाई कैप बराबर टी बराबर बे मुक्ता वाई कैप बराबर 81.89 प्लस 0.49 टी नी जगह बे अबे बे मुको ले सालों पापो तो 81.89 प्लस 0.49 गुणिया बे करवाना 0.98 बनने में सरवाड़ो करो 82.77 बीजा नो टी बराबर बे मुक्या तो आया जवाब 82.77 82.28 हो तो पछी आए 82.77 એટલે વધે છે કેટલું વધે તેમાંથી મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે કે 82.77 ઓછા 82.28 જવાબ આવશે 0.49 તો ડિફરન્સ આ 0.49 તમે જોશો કે b જેટલો આવશે ને b પણ 0.49 એટલો જ આ ડિફરન્સ આવશે 0.49 હવે વધ્યા છે તો પછીની સંખ્યા શોધવા માટે ટી 3 મૂકવાની જરૂર નથી જે આ જવાબ આવ્યો એમાં 0.49 પ્લસ કરી દેવાનું એટલે કે 82.77 વત્તા 0.49 બે શોધવાનું પછી ચાલશે જવાબ આવશે 83.26 પછી 83.26 વત્તા 0.49 84.24 84.24 प्लस 0.49 तो तुम्हारे जवाब आवशे 83.75 आवशे 83.75 प्लस 0.49 तो तुम्हारा आवशे 84.24 84.24 प्लस 0.49 जवाब आवशे 84.73 આને સાડવાની જરૂર છે હવે આ જે ભરે છે અને વાય કે એટલું તો આને ભરણ કિંમત શોધાય પણ એ પહેલા આપણને જો આલેખ વડે દૂર દર્શાવવા માટે આ બંને મળી ગયું છે પણ એ પહેલા એક વસ્તુ રહ્યું આપણું ઓગસ્ટ માસનું વેચાણ શોધો તો તમે જોશો જૂન મહિનાને ટી તમને આપ્યો છ તો જુલાઈ આવશે તમારે જૂન પછી આવે જુલાઈ પછી જુલાઈ જુલાઈ ને આપો તમે 7 તો ઓગસ્ટ જૂન જુલાઈ પછી આવશે ઓગસ્ટ ઓગસ્ટ ને તમે આપશો 8 એટલે આપણે ઓગસ્ટ માસનું વેચાણ શોધવાનું છે એટલે આપણે ટી ની જગ્યાએ 8 મૂકવા પડશે એ શોધી કાઢીએ આપણે ટી બરાબર 8 મૂકી દેવા ऑगस्ट मास में बेचान ऑगस्ट मास में बेचान देखो टी बराबर कितना मुकवा पर से 8 फिर समीकरण लिखवानो वाई कैप बराबर 81.79 प्लस 0.49 टी टी की जगह 8 मुकवाना 81.79 प्लस 0.49 8 81.79 प्लस 0.49 गुणिया 8 करवाना जवाब आवशे 3.92 81.79 प्लस 3.92 करवानो तमारो जवाब आवशे 85.71 आ जे छे वेचाण छे 1000 मां तो आ जे जवाब आव्यो ए 1000 रूपिया એટલે અનવાયો જણે થઈ ગયું ઓગસ્ટ માસનો વેચાણ પણ મળી ગયું દરેકની વલણ કિંમત પણ મળી ગઈ આ વલણ કિંમત ને વાયને આલેખ વડે આપણે દર્શાવવાનું છે એટલે કે એના પછી આપણે આલેખ દોરવો પડશે આગળ જોઈએ તો આપણે એને આલેખ વડે દર્શાવવાનું છે
આલેખ માં આપણને ખ્યાલ છે આડો જે અક્ષ આવે એક્સ કહેવાતા અને સામાયિક શ્રેણી છે આપણે કહી દઈશું ટી ટી લઈ લઈશું અને ઉભો છે એને આપણે કહી દઈશું વાય વાય માં કોઈ ચેન્જીસ થશે નહીં હવે આ જે છે છ માસ આપણને આપ્યા છે એ છ માસ જે છે એ ટી અક્ષ ઉપર લઈ લેવા એક બે ત્રણ ચાર પાંચ છ એ આપણી પાસે છે માસ તો એ લેવા છે માસ હવે આ જે વાયમાં જોવા વાયમાં નાના નાની સંખ્યા છે 76 અને મોટા મોટી સંખ્યા છે 90 એટલે 76 પણ આવી જાય 90 પણ આવી જાય એ રીતે આપણે સંખ્યાઓ બતાવવી પડશે તો આપણે 76 પહેલાની એટલે કે 1 થી 75 ની સંખ્યાની કોઈ જરૂર જ નથી એટલા માટે આપણે વાય અક્ષ ઉપર શું કરવાનું આવી રીતે ઝેડ જેવું વચ્ચે બતાવવાનું આ શું બતાવે છે કે વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે 75 સંખ્યાઓ છે પણ આપણે એની જરૂર નથી એટલે એને ભેગી કરી દીધી છે ઝેડ ટાઈપ તો હવે આપણે ડાયરેક્ટ 76 ની જરૂર છે અને પછી 90 આપણે કન્ટિન્યુ લખીશું આલેખ દોરવામાં આપણને સરળતા રહેશે 76 થી આપણે કન્ટિન્યુ લખીએ તો 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 હાઈએસ્ટ આપણે 90 ની જરૂર છે ત્યાં સુધી આપણે કરાય એ શું છે તો વેચાણ અને શામાં છે તો 1000 રૂપિયામાં તો આપણે જે ઊભું છે ત્યાં તમે લખી શકો વેચાણ 1000 રૂપિયામાં અહીં લખી શકો વેચાણ કૌંસમાં 1000 રૂપિયા આ લખી શકો હવે પહેલા આપણે વાયના આધારે દોરવા પછી વલણ કિંમતના આધારે પેલા વાય વાળું તો આપણને આવડે છે પણ ટી એક લેવાનું એક છે ત્યાં તમારે 80 આવે છે તો અહીંયા આ એક છે ત્યાં 80 તો એક આગળથી લેવાનું તમારે જે 80 આવે અહીંયા ત્યાં આગળ અહીંયાથી લીધું આલેખ પછી હોય તો તમારે પ્રોપર આવશે અહીંયા આપણે બોર્ડ પર દોરીએ છીએ થોડું એ રીતના રહેશે બે ટી છે ત્યાં વાય છે 85 બે છે ત્યાં 85 સુધી જવા દે આપણે પછી 3 ટી છે ત્યાં આવશે 90 90 છે કયા છે 3 વાર ચાર છે ત્યાં 76 ચાર છે ત્યાં તમારે 76 ત્યાંથી ચાર જોવાનું અને ત્યાંથી 76 82 દેખાય તે સમથિંગ અહીંયા આવશે એના 6 છે ત્યાં 88 6 એ 88 તો 6 લેવાના 88 જે આવે છે ઉપરની સરાસ સમથિંગ એક થી 6 છે આપણે દોરી આ તમારા આવી ગઈ મૂળ શ્રેણી હવે આને ટપકા ફૂટપટ્ટી વડે કનેક્ટ કરી દેવાના પહેલા આ બે કનેક્ટ કરવાના સ્ટેશન થઈ ગયા હવે સ્ટેશન આપણે કનેક્ટ કરી દેવાના છે પાછા બીજાથી ત્રીજું
ધ્યાન રાખવા ત્રીજા કે કઈ દોર્યું છે ડાયરેક્ટ આ દોર્યું છે આ નજીક પડે આ દોર્યું તો એવું કનેક્ટ નહીં થાય જે પ્રમાણે તમે દોરો છો બતાવો છો સિક્વન્સમાં એ પ્રમાણે જ દોરશે ત્રીજા પેપર સીધું આ દોર્યું હતું એટલે આ ટાઈપ આવશે પૂર્ણ